નમસ્કાર મિત્રો, જય હિન્દ. આજે આપણે ધાર્મિક સાહિત્યમાં વેદ વિશેની માહિતી મેળવવાની છે, જેમાં આપણે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદની માહિતી મેળવીશું, જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી અગત્યની કહી શકાય. તો શરૂઆત કરીએ ઋગ્વેદથી. આપણે તો કે ચાર વેદમાં સૌથી પ્રાચીન ઋગ્વેદ છે અને તે વિશ્વનો પ્રાચીન ગ્રંથ છે. તો કે સૌથી પ્રાચીન વેદ કયો? તો કે ઋગ્વેદ, જે વિશ્વના પ્રાચીન ગ્રંથમાંનો એક ગ્રંથ છે. તેના રચનાકાળ ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000નો ગણાય છે. તો કે તેની રચના કયા સમયગાળમાં થઈ હતી? તો કે ઈસવીસન પૂર્વે 1500થી લઈને ઈસવીસન પૂર્વે 1000 સુધીના સમયગાળમાં બન્યો હશે, રચના થઈ હશે તેવું મનાય છે. જેમાં કુલ 10 મંડળ, 1028 સૂક્ત તથા 10580 ઋચાઓ છે. 10 મંડળમાં વિભાજિત થયેલો છે, 1028 સૂક્તમાં, અને 10580 ઋચાઓ એટલે કે સ્તુતિ મંત્ર હોય તેને ઋચાઓ કહી શકાય. વિશ્વામિત્ર દ્વારા રચિત ઋગ્વેદમાં સૂર્યદેવને સમર્પિત પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર ત્રીજા મંડળમાં જોવા મળે છે. તો કે ગાયત્રી મંત્ર કયા વેદમાં જોવા મળે? તો કે ઋગ્વેદમાં. કોના દ્વારા તેની રચના થઈ હતી? તો કે વિશ્વામિત્ર દ્વારા, જે સૂર્યદેવને સમર્પિત છે. ઋગ્વેદમાં વર્ણન કરવામાં આવેલી બધી જ નદીઓમાં સરસ્વતી સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર નદી માનવામાં આવે છે. ઋગ્વેદમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ ઘણીવાર થયેલો છે, જેમાં સરસ્વતી નદીને સૌથી મહત્વપૂર્ણ નદી અને શુદ્ધ પવિત્ર નદી માનવામાં આવે છે. આગળ બીજા વેદની વાત કરીએ તો કે યજુર્વેદ. યજ્ઞોના નિયમો તથા વિધિ અને વિધાનોનું સંકલન અહીં જોવા મળે છે. તો કે યજ્ઞોના નિયમો કયા વેદમાં જોવા મળે? તો કે યજુર્વેદમાં. આ એકમાત્ર વેદ છે જે ગદ અને પદ બંનેમાં લખાયેલો છે. ખાસ યાદ રાખવું પડશે કે ગદ અને પદ બંનેમાં કયો વેદ લખાયેલો છે? તો કે યજુર્વેદ. આ વેદમાં બે ભાગ છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. તો કે યજુર્વેદ મેં બે ભાગમાં વિભાજિત કરાવી, એક છે શુક્લ યજુર્વેદ અને બીજો છે કૃષ્ણ યજુર્વેદ. આગળ ત્રીજા વેદની વાત કરીએ તો કે સામવેદ. આ ભારતીય સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે. તો કે કયો વેદ એ ભારતની સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય? તો કે સામવેદ. આમાં મુખ્યત્વે યજ્ઞોના અવસર પર ગાવામાં આવતા મંત્રોનો સંગ્રહ છે. તો કે યજ્ઞ સમયે જે મંત્રો ગાવાના હોય તેનો સંગ્રહ આપણને ક્યાં જોવા મળે? તો કે સામવેદમાં. સાત સ્વરો સા રે ગ મ પ ધ ની ની ઉત્પત્તિ સામવેદમાં થઈ છે, કારણ કે સંગીતની ગંગોત્રી તરીકે તેને માટે જ ઓળખાય છે. કારણ કે સા રે ગા મ પ ધ ની ક્યાં જોવા મળે છે? આપણને સામવેદમાં. આગળ લાસ્ટ વેદની વાત કરીએ તો કે અથર્વવેદ. અથર્વ ઋચિ દ્વારા રચિત આ વેદમાં રોગ નિવારણ, તંત્રમંત્ર, જાદુટોણા, વશીકરણ, આશીર્વાદ, સ્તુતિ, ઔષધિ, વિવાહ, પ્રેમ, રાજકર્મ વગેરે વિષયોની સંબંધિત મંત્રો છે. તો કે જાદુટોણા છે, ઔષધિ છે, સ્તુતિ છે, વિવાહ છે, પ્રેમ, તે બધી બાબતનો સમાવેશ કયા વેદમાં જોવા મળે છે? તો કે અથર્વવેદમાં. આયુર્વેદનો સૌપ્રથમ ઉલ્લેખ આ વેદમાં જોવા મળે છે. આયુર્વેદનો ઉલ્લેખ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે અથર્વવેદ, જે સૌથી છેલ્લે લખાયેલો વેદ છે. ઘણા ઇતિહાસકારો અથવા ઘણા લોકો તેને વેદ સ્વરૂપે સ્વીકારતા નથી, પરંતુ આપણે તો સ્વીકારવાનો છે. એટલે આપણે વાત કરી ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદની. તો હતી ઋગ્વેદ માટેની અગત્યની માહિતી, જે ઘણી આપણી માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તો ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી જય હિન્દ.